નમસ્કાર ભક્તજનો, લાઈવ 24 ન્યૂઝમાં હું છું નિરંજન અને સૌપ્રથમ પવિત્ર શ્રાવણ માસના આપ સૌને મહાદેવ હર. ઐતિહાસિક અને ધાર્મિક નગરી એટલે જ સિદ્ધપુર નગરી, જ્યાં સરસ્વતી નદીને કાંઠે આવેલ છે પાંચ પ્રાચીન સ્વયંભૂ મહાદેવજીના મંદિર. આવો જાણીએ આ મંદિરોનો અતિ પ્રાચીન ઇતિહાસ અને કઈ કઈ જગ્યાએ બિરાજમાન છે આ સ્વયંભૂ મહાદેવ. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીને કાંઠે અતિ પ્રાચીન સ્વયંભૂ મહાદેવના ત્રણ મંદિર આવેલા છે. સ્વયંભૂ અરડેશ્વર મહાદેવનું મંદિર, વાલ્કેશ્વર મહાદેવનું મંદિર તેમજ સ્વયંભૂ બ્રહ્માંડેશ્વર મહાદેવનું મંદિર, તેમજ બિંદુ સરોવરની બાજુમાં સ્વયંભૂ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને એક સિદ્ધપુરથી થોડે દૂર દેથલી ગામ નજીક સ્વયંભૂ વટેશ્વર મહાદેવનું મંદિર. આમ સિદ્ધપુરમાં પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિર આવેલા છે. આવો જાણીએ આ પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિરના ઇતિહાસને. ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વર્ષો જૂનો ઇતિહાસ રચાયેલો છે, ત્યારે આજે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા પોતાની આસ્થા લઈને આવી પહોંચે છે આ પાંચે સ્વયંભૂ મહાદેવના દર્શન કરવા. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે સરસ્વતી નદીના કાંઠે લાઈવ 24 ન્યૂઝ પહોંચી છે. આજે પાંચ સ્વયંભૂ મહાદેવના મંદિર આવેલા છે અને એમાંની એક વાલ્કેશ્વર મહાદેવનું મંદિર, જે સ્વયંભૂ આજે જાણીશું આપણા એના મહારાજ છે, પૂજારી છે, એમના આપણે જાણીશું એનો પ્રાચીન ઇતિહાસ. શું કહેશો મહારાજ? આ સ્વયંભૂ શ્રી વાલ્કિલ્લેશ્વર મહાદેવનું શિવલિંગ છે, જેને તપસ્યા વાલ્કિલ્ય ઋષિઓએ તપસ્યા કરી હતી અને વાલ્કિલ્ય ઋષિઓએ તપસ્યા કરીને શિવને પ્રસન્ન કર્યા, સૂર્યનારાયણે રસ્તો બતાવ્યો છે, અંગુષ્ઠ પ્રમાણમાં થઈ ગયા હતા વાલ્કિલ્ય ઋષિઓ. અને આ વાલ્કિલ્ય ઋષિનો સ્વયંભૂ લિંગ છે, એના મધ્યમેશ્વર તરીકે પણ પ્રખ્યાત છે. જે બે બાજુ બબે લિંગ વચમાં રહે વાલ્કિલ્યેશ્વર મહાદેવ, જે સરસ્વતીની પાવન કિનારે બિરાજમાન છે. મારું નામ પ્રકાશ ઉપાધ્યાય છે. હું વાલ્કેશ્વર મહાદેવ બ્રહ્માંડેશ્વર મહાદેવનો સેવક છું. અહીંયા વર્ષોથી, કેટલા વર્ષોથી પહેલાં નદીમાં પાણી હતું તો વસ્તી પાણીથી ત્યાંથી કાવડ ભરીને પોતાના ગામ ચાલી અને લઈ જતા હતા મહાદેવને ચઢાવવા માટે. અને આ સ્વયંભૂ મહાદેવ બ્રહ્માંડેશ્વર મહાદેવ, એમણે બ્રહ્માજીએ તપસ્યા કરી અને ઉત્પન્ન કર્યા હતા અને અહીંયા આગળ બ્રહ્માજીએ સ્થાપિત કર્યા એટલે એમનું નામ બ્રહ્માંડેશ્વર મહાદેવ. શું મહત્વ છે અહીંયા દૂર દૂરથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે, શું મહત્વ? તેનું મહત્વ એ છે કે અહીંથી સરસ્વતી માતા કુમારકા છે અને ત્યાંથી અહીંયા આગળ કારતક મહિનામાં ત્રિવેણી સંગમ થાય છે. ત્રિવેણી સંગમના હિસાબે માતાજીનો અખંડ અહીંયા આગળ પ્રવાહ ભૂગર્ભમાં તો વહેતો જ હોય છે, પણ ઉપર પાણી ન હોવાથી હેન્ડપંપથી પાણી ફરી વસ્તી પોતપોતાના ગામને કાવડો ભરી લઈ જાય છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે લાઈવ 24 ન્યૂઝ ટીમ પહોંચી છે સિદ્ધપુર સરસ્વતી નદીના કાંઠે, જ્યાં અરુડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જે અતિ પ્રાચીન કહેવાય કે જે સિદ્ધ ઋષિમુનિઓ દ્વારા, જે પ્રમાણે કહેવાય કે સિદ્ધ ઋષિમુનિઓ દ્વારા જે મહાદેવનું મંદિર જે બાણ ઉપાસના કરી અને અહીંયા પ્રગટ કરવામાં આવ્યું હતું. અને આજે જાણીશું અહીંના આપણા અહીંયા મહારાજ ઉપસ્થિત છે, એમના જોડે આજે તમામ વિગત, આ મહાદેવ મંદિરનો ઇતિહાસ તમામ વિગત આજે આપણે મહારાજજી પાસે જાણીશું. તમારું નામ જણાવશો? હર્ષિલ આચાર્ય, હું સિદ્ધપુરનો નિવાસી છું. આ ક્ષેત્ર વર્ષો જૂની ગુરુ મહારાજની તપસ્થળી છે. સિદ્ધપુરની અંદર આ ઐતિહાસિક નગરી, જેના અંદર ઋષિમુનિઓએ તપ કરેલા છે, સિદ્ધ પુરુષોએ તપ કરેલી ભૂમિ છે, સુરવીરોની સંતોની ભૂમિની અંદર સિદ્ધપુરમાં પાંચ સ્વયંભૂ મહાદેવ છે. તેમાં પહેલાં સૌથી મોટા અરવળેશ્વર મહાદેવ, બાદમાં બ્રહ્માંડેશ્વર છે, વાલ્કેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને વટેશ્વર મહાદેવ. આ બધાનો અલગ અલગ ઇતિહાસ છે. અરવળેશ્વર મહાદેવનો ઇતિહાસ વર્ષો જૂનું પીપલાદ ઋષિના શ્રાપથી જે ઉત્પન્ન થયેલી વડવાલ અગ્નિ, એ અગ્નિ દેવોના પાછળ લાગી અને એ દેવો બળવા લાગ્યા. એટલે એ દરેક દેવો વિષ્ણુ ભગવાનની પાસે ગયા, વિષ્ણુ ભગવાને પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી વિષ્ણુ ભગવાને સરસ્વતી માતાજીના
आ अग्नि सुवर्ण कलश में मूकीने रुद्रावर्ते कुरुक्षेत्रे पुष्करे श्रीस्थले तथा प्रभासे पंचमे तीर्थे पंच प्राची सरस्वती रुद्रावर्त हिमालयनी अंदर माना नामु स्थल छे त्यांथी सरस्वती माता जी निकले छे त्यांथी आवता 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 कुरुक्षेत्र में आवे छे ब्रह्म सरोवर नी अंदर त्यांथी आवता अंबाजी ना कोटरो थी कोटेश्वर महादेव थईने सिद्धपुर में माता जी प्रवेश जो करे छे त्यारे माता जी एटला बधा वेगनी अंदर एटला बधा विवळ होय छे के पड़वा जेवा थई जाय छे ये पड़वा जेवा थई जाय महादेव जन रोके छे इना ह्यवटेश्वर अलवड़ियों जो आए यहाँ अपभ्रंश थी अलवड़ेश्वर महादेव प्रस्थापित थे। आ अलवड़ेश्वर की सिद्ध भूमि अंदर देवशंकर बापाए 52 वर्ष सुधी एक गायत्री तपश्चर्या करी। आ भूमि अंदर रंग उदूत महाराज डोंगरेजी महाराज एवं महान सतो अँ आग अवरनवर आता दर्शन करने गुरु महाराज ने अँ सरस्वती कंठे घना बदा तीर्थों पर आ महत्व गुरु महाराजे सिद्धपुर नी अंदर कभी प्रवेश नहीं करे अँ प्रदोष मंडल में अमे आवी छे अने वर्षो थी अँ नाना हता त्यारथी आवता था। आ जग्या उपर स्वयंभू महादेव वटेश्वर महादेव नुं मंदिर छे दधीचि मुनि नुं आश्रम छे जेणे देवताओना रक्षण माटे थई पोताना हाडकानुं दान आपेलुं। पांडव जयरे अज्ञातवास दरमियान अहींथी निकळ्या हता त्यारे ए लोको पण अहींया रोकाया हता अने एमने पण महादेवजीनी पूजा करी अने शिवलिंगनुं स्थापन कर्या हता। तो ये महादेवना मंदिर है अँ सूर्यकुंड है जे पण पवित्र मनाय छे सरस्वती नदी किनारो छे आ बाजू तो आ बहु पवित्र अने उत्तम अने दधीजी ऋषि की बात करिए तो ए सौथी मोटा दानवीर के जेने जीवता एमने हाडकाना दान आपी दीधा था देवताओं रक्षण माटे एवं आ पवित्र स्थान छे। नमस्कार, मारू नाम हेमांग दवे, हूँ अहीं सिद्धपुर रहूँ छूँ। અહીંયા આગળ આ સિદ્ધભૂમિ છે, આ પ્રાચીન આ નગરી છે, પ્રાચીન સિદ્ધભૂમિ જેનું નામ સિદ્ધ ક્ષેત્ર હતું, જ્યાં આગળ સ્વયં કર્દમ ઋષિ ભગવાન પ્રગટ થયા છે। કર્દમ ઋષિ ભગવાને અહીંયા જ્ઞાનવાવ પ્રગટ કરી, જ્ઞાનવાવમાંથી માતાજી ઉત્પન્ન થયેલા છે, ચામુંડા માતા અને જોગણી માતા, જેમને ઉત્પન્ન કરીને સ્વયં કર્દમ ઋષિ ભગવાને એમને અહીંયા આગળ સિદ્ધેશ્વર બાપાની સ્વયં પ્રગટ કરીને પૂજા કરી છે। એવા સ્વયંભૂ સિદ્ધેશ્વર મહાદેવ જેમનું નામ સિદ્ધેશ્વર પડ્યું, જે ભૂમિ છે સિદ્ધ ક્ષેત્ર છે, માટે આ ભૂમિનું નામ સિદ્ધપુર પડ્યું। પ્રાચીન સિદ્ધપુર સિદ્ધ ક્ષેત્રની અંદર 5 સ્વયંભૂ મહાદેવ છે, અરવડેશ્વર, બ્રહ્માંડેશ્વર, વાલ્કિલેશ્વર, સિદ્ધેશ્વર અને વટેશ્વર। એમાંના એક સ્વયંભૂ જ્યાં કર્દમ ઋષિ ભગવાન સ્વયં પૂજા કરી ગયા છે, એવા સ્વયંભૂ સિદ્ધેશ્વર મહાદેવના આપ દર્શન કરી રહ્યા છો। હર હર મહાદેવ, શુભમ ભવતુ, નમઃ શિવાય। હર્ષદસિંહ ઠાકોર સાથે લાઈવ 24 ન્યૂઝ પાટણ। હર્ષદસિંહ ઠાકોર, લાઈવ 24 ન્યૂઝ, પાટણ।